દાહોદ થી રતલામ જતી મેમુ ટ્રેનમાં બેસી મુસાફરો પાસેથી ઉઘરાણી કરી રહેલા કિન્નરો વચ્ચે ઝઘડો તકરાર થતા ઉગ્ર બોલાચાલીમાં બે કિન્નરો ચાલુ ટ્રેને જ ટ્રેનમાંથી પટકાતા એક કિન્નરનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું. બીજા કિન્નરને ગંભીર ઈજાઓ થતા તેને દાહોદની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યું. આ સમગ્ર મામલે વધુ પ્રાપ્ત વિગતો અનુસાર અને ચોંકાવનારી હકીકત જાણવા મળ્યા મુજબ આ જ્યારે આ કિન્નરો બાખડતા હતા ત્યારે ઝપાઝપીમાં બે કિન્નરો નીચે પટકાયા હતા. તે જોતા મુસાફરોએ ટ્રેનની ચેઇન પુલિંગ કરી હતી અને જે બાદ નિરાલી કુંવર દ્વારા આ નીચે પટકાયેલ કિન્નરો પાસે ગઈ હતી, જ્યાં ઉપસ્થિત ગ્રામજનોએ આ નિરાલી કુંવરને પકડી કહેવા લાગેલ કે તમો 5-5 રૂપિયાની ઉઘરાણીના કારણે અંદરો અંદર ઝઘડ્યા અને આ કિન્નરનું ચાલુ ટ્રેનમાંથી પટકાતા મોત નીપજ્યું છે. શું કામ આવા કામો કરો છો જેથી જીવ જોખમાય, તેમ કહી ગ્રામજનોએ ઝડપાયેલ નિરાલી કુંવરને માર માર્યો હતો. અને આ સમગ્ર મામલાનો વિડીયો હાલ દાહોદ શહેર સહિત પંથકમાં વાયરલ થવા માંડ્યો અને લોકોમાં પણ અનેક સવાલો ઊભા થયા હતા. બીજી તરફ મૃતક આરોહી કુંવર દાહોદ શહેરમાં અઠવાડિયા પહેલા જ આવી હતી અને આ કિન્નરોના અખાડામાં જોડાઈ હતી. આ મૃતક કિન્નર ક્યાંની છે વગેરે તેની માહિતી હાલ કોઈની પાસે નથી. ત્યારે આ સમગ્ર મામલે પોલીસ દ્વારા તલસ્પર્શી તપાસ હાથ ધરાય તો અનેક રહસ્યો સામે આવવાની સંભાવનાઓ છે. દાહોદના અનાસ રેલવે સ્ટેશન ખાતે ગતરોજ ચાલુ ટ્રેને પડી જવાના બનાવમાં એક કિન્નરનું મોત નીપજ્યું હતું, જ્યારે એક કિન્નર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેને દાહોદની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયાના બનાવ બાદ આજ રોજ દાહોદ શહેર પોલીસ મથકે આ સંબંધે અકસ્માત મોતનો ગુનો દાખલ કરવામાં આવતા પંથકમાં તરેતરેની ચર્ચાઓ જોર પકડી છે. ત્યારે બીજી તરફ આ સમગ્ર ઘટનાને તલસ્પર્શી તપાસ હાથ ધરવામાં આવે તો અનેક સઘળી હકીકત બહાર આવે તેમ છે. ગત રોજ સાંજના સમયે દાહોદથી રતલામ તરફ જતી મેમુ ટ્રેનમાં દાહોદ શહેરના દર્પણ સિનેમા રોડ ખાતે રહેતા કિન્નર આરોહી કુંવર, દક્ષા કુંવર તથા દાહોદ તાલુકાના સિંગલ ફળિયા ખાતે રહેતા નૈના કુંવર, કક્ષા કુંવર એમ બંને જણા આ મેમુ ટ્રેનમાં બેસી રતલામ તરફ જઈ રહ્યા હતા. તે સમયે રસ્તામાં અનાસ રેલવે સ્ટેશન ખાતે અકસ્માતે ચાલુ ટ્રેનમાંથી ઉપરોક્ત બંને કિન્નરો પડી જતા જે પૈકી આરોહી કુંવરનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે નૈના કુંવરને શરીરે ગંભીર ઈજાઓ થતા તેને 108 મારફતે દાહોદની એક ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ સંબંધે દાહોદ રેલવે પોલીસ સ્ટેશનના ઓન ડ્યુટી માસ્ટર દ્વારા દાહોદ પોલીસ મથકે જાણ કરતા પોલીસે આ સંદર્ભે પ્રથમ તબક્કે અકસ્માત મોતના ગુનાના કાગળો કરી આગળની તપાસ હાથ ધરી છે.